શ્રમ બજાર વિશે. વિશ્વ શ્રમ બજાર એટલે એક દેશમાંથી બીજા દેશમાં શ્રમિકોની આવન જાવન, તેને કહેવાય છે આંતરરાષ્ટ્રીય શ્રમિકોની હેરફેર. બીજી રીતે કહીએ તો તેને કહેવાય વિશ્વ શ્રમ બજાર. કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ અર્થે કે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન માટે અથવા તાલીમ લેવા માટે, કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે એક દેશમાંથી બીજા દેશમાં આવે છે અને જાય છે, તેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એ વિશ્વ શ્રમ બજાર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતરણ. તો ઘણી બધી કંપનીઓ છે એ પોતાના શ્રમિકોને એ વધુ ઉચ્ચ લાયકાત મેળવવા માટે, વધુ હરીફાઈની અંદર ટકી રહેવા માટે, એ ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન લેવા માટે અથવા ઘણી વખત ઉત્તમ પ્રકારની તાલીમ લેવા માટે કે કૌશલ્ય હાંસલ કરવા માટે બીજા દેશની અંદર મોકલવામાં આવે છે. આ ઉપરાંત અત્યારે વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો વધુ ને વધુ વૈજ્ઞાનિકો છે, નિષ્ણાંતો છે, તજજ્ઞો છે, ઉચ્ચ જ્ઞાન ધરાવતી જે વ્યક્તિઓ છે અથવા વિષય નિષ્ણાંત કોઈ વ્યક્તિઓ છે, એન્જિનિયરો છે, એ એક દેશમાંથી બીજા દેશની અંદર એ સામાજિક મોભા માટે અને આર્થિક આવક મેળવવા માટે એ બીજા દેશની અંદર આવે છે અને જાય છે, ત્યારે વિશ્વ શ્રમ બજાર છે તે નિર્માણ પામે છે. આ વિશ્વ શ્રમ બજાર છે તે મોટાભાગે બહુ પ્રતિભા ધરાવતી જે વ્યક્તિઓ છે એ ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે ખૂબ જ વૈજ્ઞાનિક માનસ ધરાવતી વ્યક્તિઓ છે, તે તેજસ્વી વ્યક્તિઓની આપણા દેશની અંદર જ્યારે વિદેશી ગમન થાય છે ત્યારે એની ખોટ વર્તાતી હોય છે. આવું ન થાય તેના માટે સરકાર દ્વારા ખૂબ અથાક પ્રયત્ન અને મહેનત દ્વારા તેમને પગાર પથાવો, નાણાકીય સહાય એ પૂરી પાડવામાં આવે છે. જ્યારે વિદેશની અંદર આવા મહત્ત્વના કહી શકાય એવા નિષ્ણાંત વ્યક્તિઓની તાલીમ, કૌશલ્ય, લાયકાત એની માંગ વધુ હોય છે ત્યારે ત્યાં મોકલવામાં આવે છે, તેના બદલામાં કંપનીને આવક થતી હોય છે, આપણા દેશને આવક થતી હોય છે, ત્યારે દેશની આર્થિક સ્થિતિની અંદર એ આવક ઉમેરાય છે. આ આવક છે એ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરાવી આપે છે અને આ વિદેશી હુંડિયામણને પરિણામે દેશના અર્થતંત્રની અંદર સતત સુધારો થાય છે. જ્યારે દેશની અંદર આર્થિક સ્થિતિ સુધરે છે ત્યારે આર્થિક વિકાસનો દર છે તે પણ ઊંચો લઈ જઈ શકાય છે અને વ્યક્તિના જીવન ધોરણની અંદર પણ સુધારો કરી શકાય છે. તો વિશ્વ શ્રમ બજારને પરિણામે કોઈ એક દેશને ફાયદો પણ થતો હોય છે તો બીજા કોઈ દેશને નુકસાન પણ થતું હોય છે. તો આવા પ્રકારના વૈશ્વિક કક્ષાએ શ્રમિકોની જે હેરફેર થાય છે એ હેરફેર એ જો બુદ્ધિશાળીનું હોય તો એને બુદ્ધિગમન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આપણા દેશમાંથી બીજા દેશની અંદર એવા બુદ્ધિશાળી પ્રતિભાશાળી વ્યક્તિઓ જાય છે ત્યારે તેને બુદ્ધિ બહિર્ગમનના નામથી પણ ઓળખાવી શકાય. તો આ વિશ્વ શ્રમ બજાર કહી શકીએ.